ચાલો મિત્રો જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડ જેવી કે અનાજ અનાજની આપણે ચર્ચા કરી કપડાં શિક્ષણ આરોગ્ય અને વાહન વ્યવહારની સુવિધાઓ તેમાં સાથે સાથે રહેઠાણની સુવિધા ઘણા લોકો એવા છે ઘણા પરિવાર એવા છે કે જેમને રહેવા માટેની પૂરતી પ્રોપર સગવડ પણ નથી એટલે જ કહેવાય છે કે બમણી એટલા ઓટલો મળે તો ઘર ન મળે એમ તો રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં પણ વધારો થવાથી અનાજ કપડાં વીજળી શિક્ષણ આરોગ્ય અને રહેઠાણ વગેરે સેવાઓનો વપરાશ અને સુવિધામાં શું થયું જોવા મળે છે વધારો જોવા મળે છે ત્યારે કે ભારતમાં આઝાદી પછી શેમાં વધારો થયો રાષ્ટ્રીય આવકમાં વધારો સાથે સાથે માથાદીઠ આવકમાં વધારો થયો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થતાં એમણે અનાજ કપડાં વીજળી શિક્ષણ આરોગ્ય અને રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયેલો આપણને અગાઉની સરખામણીમાં કરવા જઈએ તો ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે હવે સંતોષાતી આપણને જોવા મળે છે આથી જ કહી રહી કહી શકીએ છીએ આપણે કે આપણો ભારત દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે ત્યારે કહી શકીએ આપણે કે જ્યારે આપણા દેશની અંદર રાષ્ટ્રીય આવકમાં વધારો થાય માથાદીઠ આવકમાં વધારો થાય જ્યારે લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ અથવા તો જીવન ધોરણમાં સુધારો થાય ત્યારે આપણે કહી શકીએ કે આપણા ભારત દેશમાં પહેલા કરતા અત્યારે આર્થિક વિકાસ થઈ રહ્યો છે તો આમાં એક સરસ મજાની વાત કરી છે કે ભારતીય રાષ્ટ્રીય આવક યાને કે જીડીપી યાને કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી નું ફૂલ ફોર્મ નામ શું છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે 2011-12 માં એટલે કે 2011 અને 12 માં અને 2015 અને 16 ના ભાવમાં કેટલી હતી 87,36,039 કરોડ જે અત્યારે હાલ વધીને 2015 ની 16 માં થઈ હતી કેટલી 1,35,67,192 કરોડ જેટલી થઈ હતી તો મિત્રો ત્યાર પછીનો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો હવે અત્યાર સુધી આપણે ચર્ચા કરી કે આર્થિક વિકાસ હવે મુદ્દો છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ તો આર્થિક વૃદ્ધિ એટલે શું અને આર્થિક વિકાસ એટલે શું તેના તફાવતની આપણે ચર્ચા કરીશું તો સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને શબ્દો સમાન જેવા દર્શાવે છે અને સાથે સાથે વધારો દર્શાવે છે સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બંને શબ્દો શું દર્શાવે છે વૃદ્ધિ દર્શાવે છે પરંતુ બંને વચ્ચે તેઓ તફાવત આવે છે જે આપણે નીચે મુજબ જોઈશું વિકાસની પ્રક્રિયાની આધારે વિકાસની પ્રક્રિયાને આધારે ક્યારે કહી શકીએ કે આપણા ભારત દેશનો વિકાસ થયો છે જેના આપણે ત્રણ મુદ્દાઓની ઉપર ચર્ચા કરી તો વિકાસની પ્રક્રિયાના આધારે તો આર્થિક વિકાસ એક ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણામી છે આર્થિક વિકાસ એ કયો મુદ્દો છે ગુણાત્મક છે ગુણથી આંકી શકાય છે જ્યારે આર્થિક વૃદ્ધિ એ આપણે પરિણામ દર્શાવે છે એટલે કે પરિણામાત્મક છે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે આર્થિક એ કઈ અવસ્થા છે પ્રથમ અવસ્થા છે જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે ફરીથી મિત્રો ચર્ચા કરીશ કે વિકાસની પ્રક્રિયાને આધારે આપણે ક્યારે કહી શકીએ કે ભારત દેશનો વિકાસ અને વૃદ્ધિમાં કયો કયો તફાવત છે તો આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણામાત્મક છે જ્યારે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે જ્યારે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ પછીની અવસ્થા છે બીજો મુદ્દો છે અર્થતંત્રમાં થતા પરિવર્તન આપણો ભારત દેશ અર્થતંત્ર પર આધારિત છે અને જેની અંદર પરિવર્તનો જે થાય છે એ પરિવર્તનના આધારે તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનો આધારે અર્થતંત્રની અંદર આપણા ભારત દેશમાં નવા નવા દિન પ્રતિદિન સંશોધનો થતા જોવા મળે છે તો એ સંશોધનના આધારે ઉત્પાદનમાં થતો વધારો જે આજે ઉત્પાદન થતું હતું એના કરતા ભવિષ્યમાં થનારું ઉત્પાદન અથવા તો પહેલાં જે ઉત્પાદન થતું હતું જે અત્યારના સમયમાં થતું ઉત્પાદનમાં શું સૂચવે છે વધારો સૂચવે છે તો એ કયો વિકાસ છે આર્થિક વિકાસ છે દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં ઘઉં ડાંગર જેવા પાકમાં નવા પ્રયોગોની શોધ થતા ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો આપણને જોવા મળે છે આ એક સરસ મજાનું ઉદાહરણ છે કે ખેતી ક્ષેત્રમાં જે ઘઉં અને ડાંગરમાં જે પહેલાના સમયમાં જે ઉત્પાદન થતું હતું
અત્યારના સમયમાં આધુનિક વિયારણનો વિકાસ થતા એના ઉત્પાદનમાં શું સુધરે છે? વધારો સુધરે છે. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. કેમ આર્થિક વિકાસ દર્શાવે છે? કારણ કે આ જ ઉત્પાદન આપણા જીડીપી યાની કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની અંદર શું સુધરે છે? વધારો સુધરે છે. બીજી તરફ જોવા જઈએ તો ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી તેમનું બિયારણ સારું આવતા જમીન હતી એ જમીન પર કેવી થઈ ગઈ ને ખેડવા લાયક થઈ. એટલે બીજી તરફ ખેડા લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં પણ શું થાય છે? વધારો થાય છે. એટલે કે ખેતીના ઉત્પાદનમાં પણ વધારો થતો આપણને જોવા મળે છે. એટલે આને કહી શકાય કે આ કઈ વસ્તુ છે? આર્થિક વૃદ્ધિ છે. કઈ બાબત છે? આર્થિક વૃદ્ધિ. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે વિકસિત અને વિકાસશીલ દેશ. વિકસિત એટલે વિકસવા જઈ રહ્યા છે. જ્યારે વિકાસશીલ જે વિકસિત થઈ ચૂકેલા છે તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. જેમ કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ શું કહેવાય? આર્થિક વૃદ્ધિ કહેવાય. ખાસ યાદ રાખજો મિત્રો, વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ શું કહેવાય છે? આર્થિક. જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો, ત્યારે વિકાસશીલ દેશોમાં થતો રાષ્ટ્રીય આવકમાં વધારો એ શું કહેવાય છે? આર્થિક વિકાસ કહેવાય છે. ખાસ મુદ્દો યાદ રાખજો. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણ. વિકાસશીલ અર્થતંત્ર યાની કે ક્યારે આપણે કહી શકીએ કે આપણા ભારત દેશ વિકાસશીલ છે અને એની અંદર કયું કયું અર્થતંત્ર જોડાયેલું છે જેની સાથે એના લક્ષણો જવાબદાર છે. તો મિત્રો ચાલે આપણે જોઈએ વિકાસ અર્થતંત્રના લક્ષણો. એમાં પહેલો મુદ્દો છે બીજી માતાની દાવ. શરૂઆતમાં આપણે વિકાસિત અર્થતંત્ર વિશે થોડી ચર્ચા કરીશું કે વિકસિત અર્થતંત્ર અને વિકાસિત અર્થતંત્ર એ માથાદીઠ આવકના આધારે અલગ. વિકસિત અર્થતંત્ર અને વિકાસિત અર્થતંત્ર એ આપણે શેના આધારે અલગ પાડીશું? માથાદીઠ આવકના આધારે. તેમ કે આપણે જ્યારે આપણા દેશમાં થતી કુલ રાષ્ટ્રીય આવકને ભારત દેશની કુલ વસ્તી સાથે ભાગીએ ત્યારે આપણને કઈ આવક મળે છે? માથાદીઠ આવક. એટલે કહેવાય કે વિકસિત અર્થતંત્ર અને વિકાસિત અર્થતંત્ર એ માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. વિશ્વ બેંક 2004 ના વિશ્વ વિકાસ અહેવાલ માં $735 યાની કે $735 એટલે કે $735 થી ઓછી આવક ધરાવતા દેશોને વિકાસિત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરીશ, વિશ્વ બેંકના 2004 ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 ની ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો નીચે મુજબ આપવામાં આવ્યા છે. જેનો પહેલો મુદ્દો છે નીચી માથાદીઠ. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક આપણને નીચી જોવા મળે છે. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક આપણને કેવી જોવા મળે છે? નીચી જોવા મળે છે. જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોય, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર કેવો વધુ હોવાથી માથાદીઠ આવક પણ કેવી રહેતી હોય છે? આવક ઓછી હોય અથવા કમાવાળા સભ્યો ઓછા હોય અને ઘરની વસ્તી વધારે હોય અથવા તો દેશની વસ્તી વધારે હોય તો લોકોનું જે જીવન ધોરણ કેવું રહેવાનું છે? નીચું રહેવાનું છે. તો આપણે સૌ પ્રથમ આગળ જ ચર્ચા કરી કે આર્થિક વિકાસની અંદર સૌથી જવાબદાર ત્રણ પરિબળો કે જેમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને લોકોનું જીવન ધોરણ પણ કેવું જોવું જોઈએ? ઉચ્ચતમ એટલે સારામાં સારું. ત્યારે આપણે કહી શકીએ કે આપણા ભારત દેશ શું થયો છે? આર્થિક વિકાસ થયો છે. પણ જો દેશની વસ્તી જો વધારશે અને રાષ્ટ્રીય આવક જો એટલી એટલી જશે તો લોકોનો
જીવનધોરણના કોઈ ખાસ ફેરફાર થવાનો નથી. એટલા માટે જ કહેવાય છે કે નીચી માથાદીઠ આવક એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો આપણને આપણે સૌ જાણીએ છીએ કે આજે પણ આપણા મુખ્ય પ્રધાન યાને કે નરેન્દ્રભાઈ મોદી કહે છે કે મારી 1.25 કરોડ જનતા હવે જ્યારે 2001માં વસ્તી ગણતરી થવા જઈ રહી છે ત્યારે એનો વસ્તીનો આંકડો કે જે 1.25 કરોડ ઉપર જો ક્યારેક કેટલો વટાવશે એ આપણે જાણી જોઈશું. એટલે જ આમાં કહ્યું છે કે વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો કેવો જોવા મળે છે, વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તો તેના કરતાં પણ કેવો હોય છે, 100 એ 2 વ્યક્તિનો આપોઆપ જન્મ થતો હોય છે. એટલે 100 એ 2 વ્યક્તિ એટલે સમજો 1.25 કરોડ જનતાની સામે ઇક્વલ કરવા જાવ તો કેટલી વસ્તીનો વધારો થઈ ચૂક્યો હશે. એટલે જ કહેવાય કે વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધુ વધારો જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર વધતા કેટલો હોય છે, 2% હોય છે. નેક્સ્ટ ટોપિક છે કૃષિ ક્ષેત્ર પર પ્રોબ્લેમ. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. વિકાસશીલ રાષ્ટ્રની અંદર સૌથી વધારે જો કોઈ નાગરિક અથવા તો કોઈ જનતા અથવા તો કોઈ વ્યક્તિ ડિપેન્ડેબલ હોય તો સેના ઉપર છે, ખેતી. એ ખેતી એનો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશની અંદર 60% કરતાં પણ વધારે, એટલા 60% કરતાં પણ વધારે લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. સેના ઉપર ડિપેન્ડેબલ હોય છે, ખેતી પર. કેટલી વસ્તી 60% કરતાં પણ વધારે દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો આપણી દેશની કુલ રાષ્ટ્રીય આવક યાની જીડીપી ની અંદર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ની અંદર કેટલો ફાળો છે, 25% યાની કે 25%ની આસપાસ હોય છે. કેમ કે આપણા ભારત દેશની કુલ વસ્તીમાંથી 60% વસ્તી શું કરે છે, ખેતી ઉપર નિર્ભર છે. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે આવકની વહેંચણીની અસમાનતા. આવકની વહેંચણીની અસમાનતા તો વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનોની વહેંચણીમાં આપણને શું જોવા મળે છે, અસમાનતા. જ્યારે વિકાસશીલ જે દેશ છે એની અંદર આપણી જે આવક છે આપણા કુલ રાષ્ટ્રની આવક છે સાથે સાથે જે ઉત્પાદનના જે સાધનો જેના દ્વારા આપણે અલગ અલગ ઉત્પાદન કરીએ છીએ ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં આપણને શું જોવા મળે છે, અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ કે શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. ગામડાઓમાં પણ જોવા મળે છે સાથે સાથે આપણને શહેરોમાં પણ જોવા મળે છે. દેશના ટોચના 20% એટલે કે 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવતા હોય. દેશના ટોચના 20% ધનિક લોકો છે. એ ધનિક લોકો આપણી જે રાષ્ટ્રીય આવક છે એમાંથી 100%માંથી 40% હિસ્સો તો એ જ લોકો ધરાવતા હોય છે. અને તળિયાના 20% ગરીબ લોકો, તળિયાના કેટલા 20% લોકો ગરીબ લોકો અને 10% હિસ્સો ધરાવતા આપણને જોવા મળે. એટલે ગરીબ લોકો તળિયાના જે છે એ પણ 20% હિસ્સો, મતલબ 20% લોકો ગરીબ લોકો છે અને એમને કેટલો હિસ્સો મળે છે, ખાલી ફક્ત ને ફક્ત 10%. જ્યારે 20% ધનિક લોકો છે એ લોકોને કેટલો હિસ્સો મળતો હોય છે, 40%. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે બેરોજગારી. એટલે જ કહેવાય છે કે બેટા ભારત દેશ એટલે કે ભારત દેશનો આર્થિક વિકાસ અટકી જાય છે. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે બેરોજગારી. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વ લક્ષણ આપણે જોઈએ છીએ ત્યારે હાલ પણ કે આપણે શિક્ષિત બેરોજગારોમાં આપણો સમાવેશ થાય છે. આપણા ભારત દેશની અંદર શિક્ષિત વર્ગ બહુ મોટો છે, જ્યારે એ લોકો બેરોજગારીથી પીડાઈ રહ્યા છે તેનો જે અગત્યનો મુદ્દો છે બેરોજગારી. તો બેરોજગારી એ વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ બની શકાય છે. આ દેશોમાં બેરોજગારનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં પણ કેવું હોય છે, કુલ જે શ્રમિકો છે એ શ્રમિકોમાં 1% કરતાં પણ કેવું છે, વધારે છે. એટલે 103 વ્યક્તિઓ કેવા છે, બેરોજગાર છે શ્રમિકોની તુલનામાં એટલે કે મજૂરોની તુલનામાં. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે, જેવી કે મોસમી બેરોજગારી, મોસમ આધારિત બેરોજગારી, જેમાં આપણે સૌ જાણીએ છીએ કે 60% ભારત દેશનો વર્ગ ખેતી ઉપર નિર્ભર છે. જો ભારતની અંદર જો વરસાદ જ નહીં આવે, જેનું આબોહવાનું પ્રમાણમાં જો ઉચ્ચ નીચ અથવા તો ઉપર છલ્લો વધારો નીચો જોવા મળશે તો એની અસર આપણા ખેતી પર થતી જોવા મળે છે. એટલે શું કહે છે, મોસમી આધારિત બેરોજગારી. ત્યાર પછી નીચે છૂપી બેરોજગારી.
છુપી બેરોજગારી કોને કહી શકાય કે જે લોકો શિક્ષિત છે અને છતાં પણ જો પોતાની નોકરી નથી મેળવી શકતા અથવા તો સક્ષમ હોવા છતાં પણ જો એ કામ કરવા ઈચ્છે છે અને છતાં પણ એમને રોજગાર નથી મળતો તો એ છુપી બેરોજગારી છે ત્યાર પછી નીચે ઔદ્યોગિક બેરોજગારી કઈ બેરોજગારી છે ઔદ્યોગિક જે ઉદ્યોગ ઉદ્યોગોમાં ઉત્પન્ન થતી બેરોજગારી છે જ્યારે કામ અથવા તો રોજગાર ન મળતા અથવા તો જ્યારે કામ હોય ત્યારે એ મોટા ઉદ્યોગો વાળા જ્યારે સરવા ટકા કામદારોના મજૂરી બોલાવતા હોય છે અને એ લોકો પૂરતું જેમનું વેતન આપતા હોય છે તો એ બેરોજગારી ને કહેવાય ઔદ્યોગિક બેરોજગારી આ બેરોજગારી કેવી હોય છે લાંબા ગાળાની ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે ગરીબી ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે ગરીબી એ આપણા વિકાસશીલ રાષ્ટ્રનું શું છે લક્ષણ છે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત જેવી કે અનાજ કપડા અને મકાન અને શિક્ષણ રોટી કપડા અને મકાન જેની આપણે સુંદર મજાની કહેવત કીધી છે કે જે લોકો પોતાની પ્રાથમિક જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ કપડા ખાવા માટે અનાજ સાથે સાથે પહેરવા માટે કપડા અને સાથે સાથે રહેવા માટેની સુવિધાઓ અને સાથે પોતે પ્રાથમિક શિક્ષણ તો શું પાંચ અથવા ચાર ધોરણનું પણ શિક્ષણ નથી લઈ શકતા એવા અને સાથે સાથે આરોગ્ય પોતે બીમાર હોવા છતાં પોતાની સારવાર કરાવી નથી શકતા વગેરે સંતોષ થતા ન હોય તે વર્ગને શું કહી શકાય ગરીબ કહી શકાય છે વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ કુલ વસ્તીના લગભગ ત્રીજા ભાગ છે એટલે 100 કેટલા ટકા 35% યાની કે 131-35% લોકો કેવા છે ગરીબ છે 131-35 વ્યક્તિઓ કેવા છે ગરીબ છે કે જે લોકો પોતાની જીવન જરૂરિયાતની પ્રાથમિક જરૂરિયાત સંતોષી નથી શકતા જેમાં અનાજ કપડા રહેઠાણ આરોગ્ય અને શિક્ષણ જેવા વસ્તુઓથી શું રહેતા હોય છે વંચિત રહેતા હોય છે ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે દ્વિમુખી અર્થતંત્ર બંને મુદાઓ તો વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ બે ભાગ બે દિશાઓની અંદર ફેલાતો આપણને જોવા મળે છે એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ પછાત ખેત પદ્ધતિ એટલે કે જૂની હળ પદ્ધતિ દ્વારા કરતા ખેતી એ બળદ દ્વારા કરતા ખેતી જૂની પુરાણી યંત્ર સામગ્રી વાપરતા જે અત્યારની આધુનિક અથવા તો ટેકનોલોજીવાળી સામગ્રી અથવા વસ્તુનો અલ્પ વિકાસ કરી શકતા હોય એટલે જૂની પુરાણી યંત્ર સામગ્રી રૂઢિચુસ્ત સામાજિક માળ જે પહેલાના જે સમાજના જે રિવાજો છે એનાથી જ અથવા તો એ પરંપરાઓની અંદર જીવન જીવતા લોકો ઓછું ઉત્પાદન જોવા મળે છે એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ જૂની પુરાણી યંત્ર સામગ્રી રૂઢિચુસ્ત સામાજિક માળખાના કારણે ઓછું ઉત્પાદન આપણને જોવા મળતું હોય છે જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો શહેરી ક્ષેત્રની અંદર આધુનિક ઉદ્યોગો નવી નવી આધુનિક ટેકનોલોજી સાથેના સજ્જ ઉદ્યોગો નવી નવી ઉત્પાદન પદ્ધતિઓ આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી આપણને જોવા મળતું હોય એટલા માટે કહી શકાય કે દ્વિમુખી અર્થતંત્ર એ ગ્રામ્ય તરફનું અર્થતંત્ર આખું અલગ પ્રકારનું છે જ્યારે શહેર તરફનું અર્થતંત્ર કેવું જોવા મળે છે આખું ભિન્ન પ્રકારનું જોવા મળે છે ત્યાર પછી નેક્સ્ટ ટોપિક છે પાયાની અપર્યાપ્ત સેવા તો વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ ક્યારે આપણા દેશનો વિકાસ થાય ક્યારે માનવીનો વિકાસ થાય ક્યારે વ્યક્તિનો વિકાસ થાય તો વિકાસ માટે અનિવાર્ય જો પાયાની કોઈ સેવા હોય તે કઈ છે સૌથી પહેલા શિક્ષણ જો વ્યક્તિ શિક્ષિત હશે તો પોતાનો પરિવાર પોતાના પરિવાર સાથે પોતાનો સમાજ અને પોતાના સમાજ સાથે પોતાના ગામ શહેરનો અને અંતે પોતાના રાજ્યથી લઈને પોતાના રાષ્ટ્રનો વિકાસ કરી શકશે તો સૌથી પહેલા વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવા તો શિક્ષણ શિક્ષણની સાથે સાથે વાહન વ્યવહાર અત્યારે હાલ પણ ઘણા બધા ગામડાઓ એવા છે કે જે ચોમાસાની સમયે એમના જે રસ્તાઓ એટલે કે જાહેર રસ્તાઓ બિન ઉપયોગી બની જતા હોય જ્યાં વાહન વ્યવહારનો ઉપયોગ થઈ શકતો નથી એ સમય તો વાહન વ્યવહાર વાહનની સુવિધાઓ હોય તો કેવી હોય બહુ ઓછી હોય અલ્પ પ્રમાણમાં સાથે 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 હોવાની સંપર્ક
અત્યારે હાલ આપણે આપણા શહેરની અંદર અત્યાધુનિક સેટેલાઇટની સુવિધાઓથી આપણે વેબકેમ અથવા તો મોબાઈલ સ્માર્ટ અથવા લેપટોપ અથવા તો કમ્પ્યુટર અથવા તો ટીવી સ્માર્ટ ટીવીના માધ્યમથી આપણે એક રાજ્ય અથવા તો બીજા રાજ્યમાં અથવા એક દેશમાંથી બીજા દેશમાં અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે વેપાર પણ કરી શકીએ છીએ, વાતચીત પણ કરી શકીએ છીએ, સંપર્કમાં રહી શકીએ છીએ. જ્યારે ગામડામાં આ સંદેશા વ્યવહારની સુવિધાઓથી અલ્પ પ્રમાણમાં વિકાસ થયો છે. વીજળીની સુવિધાઓ અત્યારે હાલ પણ ઘણી બધી વસ્તી ગામડાઓ એવા છે કે જ્યાં વીજળીથી વંચિત છે, અથવા જે ગામડાઓ છે ત્યાં વીજળીનો વિકાસ કેવો થયો છે, ઓછો થયો છે, અલ્પ પ્રમાણમાં થયો છે. આરોગ્ય દવા ખાવ જેને આપણે કહીએ છીએ પીએચસી અને પ્રાથમિક હેલ્થ સેન્ટર, જે પણ ઘણા ગામડાઓમાં અત્યારે હાલ છે તો ઘણા ઓછા છે. એ પ્રમાણે બેન્કિંગ એટલે એ પણ આપણને જોવા મળે છે. ઘણા રાજ્યો અથવા ઘણા શહેર ઘણા રાજ્યના ઘણા નાના અમદાવાદ શહેરોમાં બેન્કોની સુવિધાઓ પણ અલ્પ પ્રમાણમાં વિકાસ થયો છે. તો આ વગેરે આવા અર્થતંત્રનો ઓછો વિકાસ આપણને જોવા મળે, જે દેશના વિકાસ માટે કેવો બને છે, અવરોધક બને છે. એટલે જ આપણે કહી શકીએ જો આપણા ભારત દેશનો વિકાસ કરવો હોય, આપણા રાજ્યનો વિકાસ કરવો હોય, આપણા શહેરનો વિકાસ કરવો હોય તો સૌ પ્રથમ શિક્ષણ, શિક્ષણની સાથે સાથે વાહન વ્યવહાર, વાહન વ્યવહારની સાથે સંદેશા વ્યવહારની સુવિધાઓ અને વીજળી અને આરોગ્ય આ વગેરે જેવી સુવિધાઓની જો સજ્જ હશે તો અંતે આપણા દેશમાં આપણે વિકાસ કરી શકીશું. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. તો મિત્રો, આ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના તફાવતનો આર્થિક અર્થ વિકાસ આપણા લક્ષણોમાં એક છેલ્લો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો સ્વરૂપ. તો વિકાસશીલ દેશોમાં દેશના વ્યાપારનું સ્વરૂપ અને માળખું આપણને અલગ પ્રકારનું જોવા મળે. વિકાસશીલ દેશમાં અને વિદેશ વ્યાપારનું સ્વરૂપ, વિકાસશીલ દેશોની અંદર શું કીધું છે ને, વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું આપણને કેવું જોવા મળે છે, અલગ પ્રકારનું. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશ અને ખેતી ઉપર થતી અથવા ખેતી દ્વારા ઉત્પાદિત થતી વસ્તુ અને બગીચા પેદાશો એટલે કે બગીચા દ્વારા ઉત્પન્ન થતી ફૂલ અથવા પુષ્પ આધારિત વસ્તુ તેમજ કાચી ધાતુઓ એટલે કે ખનિજ આધારિત વસ્તુનો નિકાસ કરે છે. આ પ્રકારની નિકાસોની માંગ ખૂબ જ ઓછી હોય છે, જેના ભાવ પણ કેવા હોય છે, નીચા હોય છે. તેમ સ્વાભાવિક હોય છે, એના માંગ જ ઓછી હોય, તેના ભાવ પણ કેવા રહેવાના છે, નીચા રહેવાના છે. જેથી નિકાસની કમાણી એટલે આપણે આપણા દેશમાંથી જે નિકાસ કરીએ છીએ એની કમાણી કેવી હોય છે, ઓછી હોય છે. જ્યારે આયાત એટલે આપણે બીજા દેશમાંથી આપણા દેશમાં જે મંગાવીએ છીએ તેને શું કહી શકાય, આયાત કહેવાય. તો આયાતની ઔદ્યોગિક પેદાશો અને સાથે સાથે યંત્ર સામગ્રીની હોય છે. આપણે આપણા દેશની અંદર આયાતની ઔદ્યોગિક સામગ્રીઓ એટલે કે પેદાશો અને યંત્ર સામગ્રીઓ મંગાવતા હોય છે. આ વસ્તુઓના ભાવ કેવા હોય છે, વધુ હોય છે. આયાત પાછળનો ખર્ચ આપણે વધી જાય છે, વિકાસ તરફની આવક કેવી હોય છે, આપણે ઓછી હોય છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની સરહદ પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશનું જેવું શું થઈ જાય છે, વધે છે. આપણે આપણા દેશમાં આપણા દેશની મોકલાવતી વસ્તુ એટલે કે નિકાસ કરતી વસ્તુ ઓછા પ્રમાણમાં, જ્યારે બીજા દેશમાં મંગાવતા વસ્તુનું પ્રમાણ વધુ હોવાથી આપણા દેશનું દેવું, રાષ્ટ્રીય દેવું અથવા તો વિદેશી દેવું ખૂબ જ વધી જાય છે. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો આપણે જોવા મળે છે. ભારતના વિકાસશીલ રાષ્ટ્રો હોવાથી ઉપરના લક્ષણો વધતે અંશે ઓછું ભારતને પણ લાગુ પડે છે. ફરીથી કહીશ કે આ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના જે લક્ષણો છે તે લક્ષણો આપણને જોવા મળે છે. ભારત પણ વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો એટલે કે આ જે 99 લક્ષણો છે તે 99 લક્ષણો વધતે ઓછે અંશે આપણા ભારત દેશને પણ લાગુ પડે છે. તો હા મિત્રો, આજે આપણે પાઠ 15 ની અંદર આર્થિક વિકાસમાં આર્થિક વિકાસની પ્રસ્તાવના એટલે કે આર્થિક વિકાસ શું છે, આર્થિક વિકાસ ક્યારે છે કયો એવું આપણે ક્યારે કહી શકીએ એની ચર્ચા કરી. તો એક તો માથાદીઠ આવક, એક રાષ્ટ્રીય આવક અને ત્રીજું વ્યક્તિના જીવન ધોરણમાં સુધારો. ત્યારે આપણે કહી શકીએ કે ભારત દેશનું શું થયું છે, આર્થિક વિકાસ થયો છે. તો આર્થિક વિકાસના કનેક્ટેડ બે મુદ્દા છે, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. જે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો પાડેલા છે, જે આપણે જોયા કે જે 99 લક્ષણો જે પરીક્ષાની અંદર અગત્યમાં પૂછાતો એક આ પ્રશ્ન છે જેને આપણે સૌએ તૈયાર કરવા રહ્યો. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે
આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ વિશે ચર્ચા કરવાના છે જેની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિ અને તેના પ્રવૃત્તિ શું છે તેના વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું તો મિત્રો આ પ્રશ્ન દરેક વિદ્યાર્થી મિત્રે તૈયાર કરવો રહ્યો કે આર્થિક પ્રવૃત્તિ અને આર્થિક વિકાસ એટલે શું આર્થિક વિકાસના લક્ષણો અથવા આર્થિક વર્તનના લક્ષણો જણાવો સાથે સાથે તમારે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના તફાવત વિશે પણ ચર્ચા કરવાની છે જય હિન્દ જય ભારત